નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે 12મા હપ્તા વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આવી જ અવનવી માહિતી આપણી ચેનલ ઉપર જ્યારે પણ મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે જે 2000 રૂપિયાનો 12મો હપ્તો છે તે આજે ટ્રાન્સફર કરવામાં આવશે. તો આ હપ્તો આજે 11 વાગ્યે ટ્રાન્સફર કરવામાં આવશે, જે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયેનો આ 12મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે. તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયેના 12મા હપ્તા અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો મિત્રો, તમારો જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો રજિસ્ટર્ડ મોબાઈલ હોય તે ઉપર આજે રાત્રે એટલે કે 3:19 મિનિટે આ પ્રકારનો એક કિસાન સન્માન નિધિ યોજનાની સાઇટ પરથી મેસેજ મોકલવામાં આવેલ છે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી 17 અક્ટોબર 2022 કો સુબહ 11 બજે પીએમ કિસાન સન્માન નિધિ સંમેલન કા ઉદઘાટન કરેંગે. કાર્યક્રમ કે દૌરાન માન્ય પ્રધાનમંત્રી પીએમ કિસાન સન્માન નિધિ કી 12વી કિસ્ત જારી કરેંગે. તો અહીંયા સ્પષ્ટપણે જણાવેલું છે કે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 17 ઓક્ટોબર 2022ના રોજ સવારે 11 કલાકે પીએમ કિસાન સન્માન નિધિ સંમેલનનું ઉદઘાટન કરશે અને તે કાર્યક્રમ દરમિયાન જ છે તે પ્રધાનમંત્રી શ્રી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે 12મા હપ્તાની રકમ છે તે ટ્રાન્સફર કરશે. પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્ર કા ઉદઘાટન કરેંગે ઓર એક રાષ્ટ્ર એક ઉર્વરક કા શુભારંભ કરેંગે. તો આ પ્રમાણે મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે જે પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રનું પણ ઉદઘાટન કરવામાં આવશે અને તમે આ કાર્યક્રમ છે તે અહીંયા વેબસાઇટ લખેલી છે પીએમ ઇન્ડિયા webcast.nic.in આ લિંક ઉપર જઈ અને આ કાર્યક્રમ સાથે જોડાઈ શકો છો. તો આપ કાર્યક્રમ મેં સંમેલિત હોને કે લીએ સાદર આમંત્રિત હૈ આપકા નરેન્દ્રસિંહ તોમર, કેન્દ્રીય કેબિનેટ મંત્રી કૃષિ એવમ કિસાન કલ્યાણ મંત્રાલય. તો મિત્રો, જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલી સાઇટ દ્વારા આ પ્રમાણેના મેસેજ છે તે પીએમ કિસાન યોજના અન્વયે જોડાયેલા તમામ મોબાઈલ નંબરમાં મોકલવામાં આવ્યો છે. તો તમને પણ કદાચ આ પ્રમાણેનો મેસેજ મળેલો છે, જેમાં ઓફિશિયલી જણાવેલ છે કે 17 ઓક્ટોબર 2022 એટલે કે આજે 11 વાગે પીએમ કિસાન સન્માન સંમેલનનું ઉદઘાટન કરવામાં આવશે અને તે કાર્યક્રમ દરમિયાન જ આ જે 12મા હપ્તાની રકમ છે તે ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઉપરાંત મિત્રો, પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રનું પણ ઉદઘાટન કરવામાં આવશે. તો આ વિશે વધુ માહિતી માટે આપણે આ જે પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલી વેબસાઇટ છે તે પણ બતાવી દઉં. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે અહીંયા જે પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલી વેબસાઇટ છે તે ખોલી લીધી છે, pmkisan.gov.in. આ વેબસાઇટ ખોલતા જ તમને ખ્યાલ આવશે કે આ વેબસાઇટમાં જે ઘણા બધા અપગ્રેડેશન કરવામાં આવેલા છે, આખો તેનો જે લુક છે તે પણ બદલાઈ ગયો છે. આ ઉપરાંત મિત્રો, આપને અહીંયા પીએમ કિસાન હેલ્પલાઇન નંબર પણ જોવા મળી જશે. જો તમારે અન્ય કોઈ વિગતની જરૂરિયાત હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર લખેલા છે, તે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને તમે માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત મિત્રો, જે 12મા હપ્તા અન્વયે અહીંયા આપણને એક નોટ લખાયેલી જોવા મળે છે કે હોનરેબલ પ્રાઇમ મિનિસ્ટર વિલ બી રિલીઝ્ડ ધ 12th ઇન્સ્ટોલમેન્ટ અંડર પીએમ કિસાન ઓન 17th ઓક્ટોબર 2022 એટ 11 AM. તો મિત્રો, આ પ્રમાણે જે પીએમ કિસાન સન્માન નિધિ ઓફિશિયલી વેબસાઇટ પર પણ અહીંયા જણાવેલ છે કે 12મા હપ્તાની જે રકમ છે તે 17 ઓક્ટોબર 2022ના રોજ 11 કલાકે ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઉપરાંત મિત્રો, આનો આખો તમે જે લુક છે તે પણ ચેન્જ થયેલો જોઈ શકો છો, જેમાં મિત્રો અહીંયા તમે જે પ્રીવિયસ હપ્તાની જે ટ્રાન્સફર કરેલી રકમ છે તે પણ તમે જોઈ શકો છો કે આટલા આટલા ખેડૂતોને કયા સમયગાળા દરમિયાન કેટલા ખેડૂતોને આ હપ્તા ટ્રાન્સફર કરવામાં આવેલા છે. તો તે હપ્તાવાઇઝ અહીંયા ટોટલ ખેડૂતની સંખ્યા પણ તમે જોઈ શકો છો. આ ઉપરાંત જે ફાર્મર કોર્નર છે તે ફાર્મર કોર્નર હવે તમને આ પ્રમાણે જોવા મળશે. તમે જોઈ શકો છો અહીંયા ફાર્મર કોર્નરમાં જે તમારે KYC બાકી હોય તો અહીંયા પહેલું જ ઈ KYCનું જે
બટન છે તે આપેલું છે, તો આ બટન ઉપર ક્લિક કરી અને તમે ઈ કેવાયસી કરી શકો છો. આ ઉપરાંત મિત્રો, જે ઘણા બધા લોકોને બેનિફિશિયરી સ્ટેટસ જોવામાં તકલીફ પડતી હતી, તો અપગ્રેડેશન બાદ થોડો પ્રોબ્લેમ બગ હોવાના કારણે તેમાં પ્રોબ્લેમ આવતો હતો, તો બેનિફિશિયરી સ્ટેટસ જોવા માટેની જે લિંક છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરવામાં આવેલ છે, તો આ પ્રોબ્લેમ નહીં થાય. તો મિત્રો, આ પ્રમાણે જે 12મા હપ્તાની રકમ છે તે આજે 11 કલાકે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તો મિત્રો, આશા રાખું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે જે 12મા હપ્તાની રકમ અન્વયે જે કંઈ ન્યૂઝ આવેલ છે તેના વિશે માહિતી આપને મળી ગઈ હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે, તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.